हेलो स्टूडेंट्स, गुड आफ्टरनून। હવે આજે આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 10 ઉપર જોશું। આપણો પેજ નંબર 10 ઉપરનો ટોપિક છે કેટલીક મોટી સંખ્યાઓ। તો અહીં મેં તમને એનો દાખલો પણ સમજાવેલો છે, તે પહેલા તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 10 ઉપર આપણે જોશું। પેજ નંબર 10 ઉપર છે ધોરણ 4 ના ગણિત ગમનના પુસ્તકમાં આપણે લાખ વિશે સાંભળ્યું હતું। સો 1000, લાખ, 10000, 10 લાખ, એવી રીતના આપણે આગળ પણ જ્યારે રિવિઝન વિડિયો કરેલો હતો ત્યારે પણ આપણે જાણેલું હતું। તમે જાણી હશે કે આપણા દેશમાં ઈંટના લગભગ 1 લાખ ભઠ્ઠા આવેલા છે। ઈંટના ભઠ્ઠા એટલે તો કે જ્યાં ઈંટ બનાવવામાં આવતી હોય તેને ઈંટના ભઠ્ઠા કહેવામાં આવે છે। આ સિવાય તમે સંખ્યા લાખ વિશે સાંભળ્યું જ છે। 1000 સંખ્યામાં લખો અને 1000 સંખ્યા લખો અને તેમાં કેટલા શૂન્ય આવે છે તે આપણે જોવાનું છે। આપણા વિસ્તારમાં પરિવહનને લગતા બે વાહનો હોય છે, તેમાંથી અડધા તો ટ્રક જ હોય છે। જે ટ્રકોની સંખ્યા કેટલી હશે? તો તમારે પેન્સિલ લઈને બેસવાનું છે, ત્યાં તમારે કેટલી સંખ્યા લખવાની છે? ધારો કે આપણે એમ કહીએ કે કેટલી સંખ્યા હશે, તો ત્યાં આપણે 1 લાખ લખવાની છે। કેટલી લખવાની છે? 1 લાખ। આવી રીતે તમે પેન્સિલ લઈને બેઠા જશો ત્યાં તમારે 1 લાખની સંખ્યા લખી નાખવાની છે। આ કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રક છે અને આ સંખ્યા કેટલી છે તે 1000માં આપણે માપવાનો પ્રયત્ન કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ આપણે અત્યારે માપીએ જે તમારી એક્ટિવિટી કરવાની છે। કદાચ આપણે એ જાણીને નવાઈ લાગશે કે કેટલાય લોકો જીવનના કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે। બધા મળીને લગભગ 100 લાખ હોઈ શકે, જેઓ આંબા ઉગાડે છે, કેરી ખેતી કરે છે અને વાહન દ્વારા માર્કેટ સુધી પહોંચાડે છે, આપણી આજુબાજુમાં વહેંચવામાં પણ આવે છે, નાના મોટા ઉદ્યોગોમાં કાર્ય પણ કરે છે અને કેટલીક મોટી સંખ્યાઓને 100 કરોડોમાં વિશે તેના હિસાબો હોય છે અને તેટલી સંખ્યામાં તે વેચાઈ શકે છે। તો હવે એના પછી આપણે સમજી લઈએ કે કેટલીક મોટી સંખ્યાઓ, તો કેટલીક મોટી સંખ્યાઓમાં 1 લાખ ભાંગ્યા 2 કરીએ તો 50000 થાય। આપણને મેં તમને પહેલા પણ સમજાવેલું હતું કે અડધી સંખ્યા કરવામાં આવે તો હવે 1 લાખના છેદમાં 5 બરાબર 20000 થાય। આ 50000 અને આ 20000। હવે ફળ બજાર છે, હવે આપણે પહેલા ફળ બજાર આમાં ટોપિક જોઈ લઈએ કે શું કહેવા માંગે છે। તમે ક્યારેય માર્કેટ યા ફ્રૂટ માર્કેટ કે શાક માર્કેટમાં ગયા છો? મેં તમને રિવિઝન વિડીયોમાં પણ કીધેલું હતું કે તમે ક્યારે ગયા છો? જો ઘોંઘાટવાળા સ્થળને આપણને માર્કેટ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? આજે શહેરમાં મુખ્ય માર્કેટ પણ ખૂબ જ વ્યસ્ત છે, અનેક વાહનો ખૂબ જ કેરી આવે છે, વેચવા વાળો ઘૂમો પાણીને પોતાની કેરીના વખાણ અને ભાવ બોલતા હોય છે। તમને ખ્યાલ જ છે આપણી શેરીમાં કોઈ શાકવાળા કે કોઈ ફળ ફ્રૂટ વેચવાવાળા નીકળે છે તો આપણે તેને કહીએ છીએ કે ભાઈ આનો ભાવ શું છે, પણ ભાઈ પોતાનો જે ભાવ હોય એ આપણે કહીએ કે શાકનો આટલા ભાવ છે, બટેટા આટલા રૂપિયા કિલો, ડુંગળી આટલા રૂપિયા કિલો, જે પોતાનો ભાવ કહીએ અને ભૂંગરાળા પાડતા હોય છે। હવે એક સૌજીભાઈ છે, તે નામનો એક શાકભાજી એક લારી લઈને તે પોતાની ગલીમાં નીકળે છે। અહીં આવો વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયા કિગ્રા લેજો। હવે એ શું કહે છે સૌજીભાઈ? તો કે અહીં આવો વલસાડી છે કેરી, વલસાડની જે કેરી છે તે કેટલા રૂપિયા કિલો છે? 40 રૂપિયા કિલો। તો એક મહિપતભાઈ નીકળે છે, મહિપતભાઈ પણ પોતાની આખી લારીમાં કેરી ભરેલી હોય છે અને તે એમ કહે છે કે આટલી સસ્તી કેરી તમે ક્યારે નહીં જોઈ હોય, હાફૂસ કેરી 60 રૂપિયા કિલો, આ કેરી ક્યારે મળે? તો કે જ્યારે કેરીની સિઝન, અત્યારે કેમ કેરીની સિઝન પૂરી થવામાં છે? તો કે લાસ્ટમાં જ્યારે કેરીની વરસાદ, 1-2 વરસાદ પડી જાય છે અને કેરીની સિઝન લાસ્ટમાં જેમ જવામાં હોય છે ત્યારે હાફૂસ કેરીનો ભાવ 60 રૂપિયા કિલો હોય છે। બાકી તો પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં સાંભળીએ છીએ કે 400 અને 500 રૂપિયા કિલો હોય છે। હવે મધુબેન શું કહે છે? મધુબેન એમ કહે છે સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયા કિલો વેચાય છે। હવે મધુબેન અને ઓલા મહિપતભાઈને શું કહે છે કે તમે મને 60 રૂપિયા કિલો આપો છો તો એ કેરી એટલી બધી સારી હોય ના શકે, અંદરથી બગડેલી નીકળે છે, સારી કેરી આવે છે તેનો ભાવ શું હોય છે? તો કે 150 રૂપિયા, 150 રૂપિયાની કિલો હોય છે। રાજારામ નમળો કેરી 50 રૂપિયા કિલો હોય છે। આ જુઓ તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ તો આવા 8 કિગ્રા બોક્સના શાક વડેલી થોડી કાચી કેરી પકાવવાની ગીર ની સુગંધની કેરી છે, કેસર કેરીમાં સુગંધ આવતી હોય એવી જ રીતે પણ જે તોતાપુરી કેરી હોય, લંગડો કેરી હોય, દશેરી કેરી હોય એમાં પણ એની સુગંધ આવતી હોય છે। હવે એના પછી કેરી બજારમાં આપણે ફળ બજારમાં જોઈએ તો આ દાખલો છે જે તમારી વર્કબુક તમે લઈને બેઠા છો તેમાં નેહલબેનવાળો જે દાખલો છે તે આ દાખલો છે। 1 કિગ્રા બદામ કેરીની કિંમત 70 રૂપિયા છે તો 3 કિગ્રા બદામ કેરીની કિંમત કેટલી? 70 × 3 = 210 રૂપિયા થયા। આવી જ રીતે તમને ધારો કે મેં એમ પૂછેલું હોય કે કોઈ પણ એક બટેટા છે, હાલ આપણે શાકભાજી લઈએ, કોઈ પણ બટેટા 20 રૂપિયા કિલો હોય તો 5 કિલો બટેટાનો ભાવ શું થાય? તો તમે આરામથી કહી શકો કેટલા થાય? 100 રૂપિયા। સરસ, આ બધા જે આમાં દાખલા આપેલા છે તે તમારી વર્કબુકમાં આપેલા જ છે।
હવે રાજ પાસે 100 રૂપિયા છે જેમાં તેમાંથી ચોથા ભાગના રૂપિયા તે કોને આપે છે લમડો કેરીમાં આ પણ દાખલો તમારામાં છે કેરી પાસે 400 રૂપિયા છે રાજ પાસે એમાંથી ચોથા ભાગના રૂપિયા છે તેમાંથી લમડો કેરી ખરીદે છે પહેલા 400 ને 4 ભાગ કરવાના છે આપણે કેટલા 400 ના 4 ભાગ કરવાના છે એટલે એક ભાગ કેટલાનો થાય 100 રૂપિયાનો થશે આપણે 400 ને 4 ભાગ કર્યા એટલે એક ભાગ કેટલાનો થયો 100 રૂપિયાનો તો એને 100 રૂપિયાની કઈ કેરી ખરીદે છે લમડો કેરી બાકીના 3 ચતુર્થાંશ રૂપિયાની કેસર ખરીદી હવે આપણે તમને એ વિચાર 100 અને એની પાસે આવી રીતના કુલ 400 100 વાળી 4 નોટ છે કેટલી નોટ છે એની પાસે 4 નોટ છે તો તે 100 રૂપિયાની શું કેરી ખરીદી નાખે છે કઈ કેરી લમડો અને હવે જે એની પાસે આ 3 પૈસા છે એનું શું ખરીદી શકે છે એ કેસર કેરી ખરીદી નાખે છે હવે એના પછી નથી ઝડપથી બોલવાનો પ્રયત્ન કરો અહીં ટંગ ટ્વિસ્ટ આપેલું છે તેનું ઝડપથી પુનરાવર્તન કરવાનું તમને ખ્યાલ જ છે આપણે બોલે છે કાચી કેરી પાકી કેરી કાચી કેરી પાકી કેરી પણ આપણે ઝડપથી બોલવા જઈએ તો આપણે કીધે કાચી કેરી પાકી કેરી એમ નથી બોલતા આપણે શું બોલી જાય કાચી કેરી પાકી કેરી કાચી કેરી પાકી કેરી કાચી કેરી જો થઈ ગઈ મિસ્ટેક એવી રીતના પણ આપણને મિસ્ટેક થાય છે હવે છે કેરી ઉત્પાદકોની મહિલાના આમ્રો બેંક છે હવે મહિલા આમ્રો બેંકની બેઠક હમણાં શરૂ થઈ છે મધુબેન તેના અધ્યક્ષ છે 20 વ્યક્તિઓ ભેગા થઈ આ બેંક બનાવી છે પ્રત્યેક સભ્યને 25 દર રૂપિયે તેને આપવાનું છે હવે એક આમ્રો બેંક એક મહિલાનું એક બેંક હોય છે તે તમને ખ્યાલ જ હશે કે પોસ્ટ ઓફિસમાં એમાં બધામાં અત્યારે બચત ખાતા ચાલુ છે તો એક અત્યારે આમ્રો બેંક ખોલવામાં આવી છે તો એ આમ્રો બેંકમાં કેવી રીતે છે અને શું છે તો કે એમાં એવું કીધેલું છે મધુબેને 20 વ્યક્તિ ભેગા કરીને એક આમ્રો બેંક ખોલી છે તેમાંથી પ્રત્યેક સભ્ય દર મહિને 25 રૂપિયા આપે છે મધુબેને કુલ કેટલા વ્યક્તિ ભેગા કર્યા છે 20 હવે દર સભ્ય દર મહિને કેટલા રૂપિયા આપે છે 25 રૂપિયા કેટલા રૂપિયા આપે છે 25 રૂપિયા બેંકમાં જમા કરાવે છે જૂથ પ્રત્યેક કેટલા થાય તે એકઠા કરીને 10 વર્ષમાં એકઠા કરવાના છે હવે તમે વિચારો આ એક સભ્ય 25 સભ્ય છે એક 20 સભ્ય છે એક સભ્ય દર મહિને 25 રૂપિયા કાઢે છે તો 12 મહિને કેટલા રૂપિયા કાઢે એ તમારો દાખલો તમારી વર્કબુકમાં છે ને જે મેં સમજાવેલો છે વિસ્તૃત સ્વરૂપે સમજાવેલો છે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવી જશે હવે એના પછીનો મહાવરો છે એ પણ એમાં લખેલો છે હવે કેરીનો કેસર કેરીનો જે મેંગો પલ્પ જે કેસર કેરીનો રસ અત્યારે બહારથી તમને આપણને જાણવા મળે છે કે બહારથી તૈયાર મળે છે કોઈ સ્વામિનારાયણનો રસ છે શ્રીજીનો રસ આ બધા રસ બહારથી પણ આપણને મળે છે તો એક કેરી ધારો કે 100 રૂપિયા કિલો વેચાતી હોય તો બહારથી એક કેરી કેટલા રૂપિયા કિલો વેચાય તે આપણે જોવાનું છે તો આપણે એમ વિચારીએ કે જો કેરીના 100 રૂપિયા એક કિલો કેરીના 100 રૂપિયા હોય તો રસ કેટલા રૂપિયાનો મળતો હશે તો જો વિદ્યાર્થી મિત્રો આપણે 100 રૂપિયાની કિલો કેરી લઈએ તો કઈ કિલો એક કિલો આપણને કઈ રસ મળવાનો નથી તેમાંથી છાલ નીકળી જશે ગોઠલા નીકળી જશે આ બધું નીકળી જશે રાઈટ તો આપણને જ્યારે રસ લેવા જઈએ છીએ ત્યારે આપણને એક કિલો પૂરો રસ મળશે તો એ રસ કરતાં થોડો 10-20 રૂપિયા જે રેડી રસ મળે છે તે મોંઘો જ હોઈ શકે ધારો કે કેરીના 100 રૂપિયા હોય તો તેના 110 કે 120 રૂપિયા તો હોય જ શકે હવે એના પછીનો છે માસિક ખર્ચ પહેલા આપણે જોઈ લઈએ કે કેરી ઉત્પાદક આમ્રો મંડળ દર કુલ સભ્ય 30 છે હવે દર માસે તે 50 રૂપિયા કાઢે છે તો એક માસના અંતે 30×5 એક મહિનાના 1500 રૂપિયા થાય કેટલા થાય 1500 તો 12 માસમાં 1500×12 18000 રૂપિયા તેની બેંકમાં બચત થાય પછી આ કેવી હોય તમને અત્યારે આ તો આપણે ગુજરાતીમાં લખેલું છે બાકી અત્યારે ઇંગ્લિશમાં આપણે કહીએ તો કીટી પાર્ટી કીટી પાર્ટીમાં શું કરે તમારા મારા જેવા 20 સભ્યો ભેગા કરે આપણે દર મહિને કેટલા ભરવાના 50 રૂપિયા દર મહિને ભરવાના થાય હવે તમારા મારા જેવા 20 સભ્યોને ભેગા કરીએ ને એટલે 50-50-50 દર વર્ષે તો આપણે 18000 તો પછી આ 18000 ભેગા થયા હોય ને એનું શું કરે ખ્યાલ છે તમને કોઈ પણ 20 સભ્યો છે એના ઘરે પૈસાની જરૂર પડી અથવા એને કોઈ પણ વસ્તુ ખરીદવા માટે પૈસાની જરૂર પડી તો 18000 એને વિના વ્યાજ એટલે કે વ્યાજ વગર તેને આપે છે પછી તેની અમુક શરત હોય કે ભાઈ 2 મહિનામાં તારે 500 રૂપિયા દેવાના 3 મહિનામાં આટલા દેવાના એવું અમુક શરત હોય કે વર્ષના અંતે તમારે 18000 પાછા જે બેંક ખોલેલી છે જે પોસ્ટ ઓફિસ ખોલેલી છે તેમાં તમારે રિટર્ન આપવાના થશે હવે એના પછીનો આ જે પાછળ આપેલા છે તે કેવી રીતના શું માસિક ખર્ચ છે તો કે બરફના 1500 રૂપિયા છે તો 2 કિલો બરફના કેટલા રૂપિયા થાય આ બધું તમારે તમારી જાતે બુકમાં વાંચો એટલે બધો ખ્યાલ આવી જશે હવે મેંગો પલ્પ તૈયાર કરવા માટે
एक किग्रा बरफ की कीमत 2 रुपया है तो 2000 किग्रा बरफ की कीमत कितनी कितना रुपया था 4000 रुपया। विद्यार्थी मित्रों અહીં આપણો ચેપ્ટર પૂરો થઈ છે, તમારે તમારી જાતે બધું ટેક્સ્ટ બુક માં જ વાંચવાનું છે, જે પેપર આવે એ સારા અક્ષરે લખવાનું છે, ખાસ ને ખાસ વિદ્યાર્થી મિત્રો પેન્સિલ થી જ લખવાનું છે, આપણે બોલ પેન નો ક્યાંય ઉપયોગ કરવાનો નથી, ગણિત અને અંગ્રેજી બે પણ પેન્સિલ થી જ યુઝ કરવાનું છે, સારા અક્ષરે ટીચર ને અક્ષર ઉકલે એ રીતે, અને પેપર કોઈ હાર્ડ કાઢેલા નથી, પેપર ઈઝી જ છે, જેથી તમારે એકલા બેસીને પેપર લખવાનું છે। ઓલ ધ બેસ્ટ।